कथं परीक्षिता राज्ञा स्थापितो हि शुचीकले प्रवृत्ते तो कलो सर्व सार कुत्र गतो महान् करुणा परेण हरिणापि धर्म कथम मीक्षते इमं मे संशयं चिन्धि त्वद्वाचा सुखितास्म्यहम्। एक अद्भुत प्रसंग भक्ति महाराणी ये त्रण प्रश्न पूछा अने जो आ बहु समझ वाला एक विषय छे। पहलो प्रश्न परीक्षित महाराजे આ કળિયુગ ને રહેવા શું કામ દીધો, જો આટલો જ પાપી છે આ તો આને રાખ્યો હું કામ, અને જે પ્રશ્ન કદાચ આપણો હશે। બીજો પ્રશ્ન, ભલે કળિયુગ આવ્યો તો આવ્યો પણ પ્રવૃત્તે તો કલો સર્વ સાર કુત્રો ગતો મહાન, કળિયુગ ના આવવાથી હરેક વસ્તુઓનો સાર ક્યાં વયો ગયો, બીજો પ્રશ્ન છે। અને ત્રીજું કહે છે કે આટલો ધર્મ થઈ રહ્યો છે છતાં ભગવાન બેઠા બેઠા આ બધું શું કામ જોઈ રહ્યા છે, અને પહેલા બે પ્રશ્ન આપણા હોય કે નહીં પણ ત્રીજો તો બધાનો છે કે આટલી માથાકૂટ હાલે છે કળિયુગમાં ભગવાન કેમ કઈ કરતા નથી। ઘણા લોકો પ્રશ્ન ઉઠાવે છે જો ભગવાન છે તો પછી કેમ આ બધા દુઃખ ને નષ્ટ નથી કરતા। પહેલા પ્રશ્નનો ઉત્તર નારદ મુનિ આપતા કહે છે, હે દેવી તમે પૂછ્યું છે તો સાંભળો, જે દિવસે ભગવાન અહીંથી ગયા દ્વાપરના અંતમાં એ જ દિવસથી કળિયુગની એન્ટ્રી થઈ, કળિયુગ અહીં આવી ગયો, અને જેવો કળિયુગ આવ્યો તરત જ એણે અત્યાચાર પોતાનો પ્રભાવ શરૂ કર્યો। તો મહારાજ પરીક્ષિત જ્યારે દિગ્વિજય કરવા માટે નીકળ્યા એ સમયે કળિયુગ એણે જોયો રસ્તામાં એક રાજાના વેશમાં, પણ પરીક્ષિત મહારાજના વિષયમાં ભાગવત કહે છે સારમ એવ સારભૂક, આ રાજા પરીક્ષિત જે છે ને સારગ્રહી વ્યક્તિ હતા। ગાય અને બળદ ઉપર અત્યાચાર જોઈ અને પરીક્ષિત મહારાજે પોતાની તલવાર કાઢી કળિયુગને મારવા માટે, કળિયુગ શરણમાં આવી ગયો અને શરણમાં આવી અને કળિયુગ પ્રાર્થના કરવા લાગ્યો કે હે મહારાજ તમે મને મારવાનો રહેવા દો કેમ, કારણ કે તમે પહેલા મારી વાત સાંભળી લો। શું વાત છે, બોલે મરનાર વ્યક્તિની અંતિમ ઈચ્છા તો હોય કે નહીં? પરીક્ષિત મહારાજ કે બોલ તારી હું ઈચ્છા છે? તો એણે કીધું જો મારી અંદર અનેક દોષો છે અને હું માનું છું કે હું દોષોનો યુગ એટલે તો મારું નામ કળિયુગ છે, અને પહેલી વાત હું ભગવાનના કહેવાથી આવ્યો છું, કારણ કે હવે દ્વાપર ગયો તો મારો વારો આવ્યો છે। હવે પરીક્ષિત મહારાજ કે વારો ભલે તારો હોય પણ જ્યાં સુધી મારું શાસન આ પૃથ્વી ઉપર છે ત્યાં સુધી તારો પ્રવેશ નહીં થઈ શકે। બોલો હવે રાજા કેવો છે વિચારો, હે કળિયુગને આવતા રોક્યા છે ઈ છે આ પરીક્ષિત મહારાજ। અને દુર્ભાગ્ય તો જોવો આજના કથાકારોનું, હે શું કહે છે કથાઓમાં, કળિયુગ પરીક્ષિત મહારાજના મુગટમાં ઘૂસી ગયો હતો અને એટલા માટે પરીક્ષિત મહારાજે ઋષિના ગળામાં સાપ નાખ્યો। કળિયુગ પરીક્ષિતના માથે નહીં, કળિયુગ શ્રીંગીના મગજમાં ઘૂસી ગયો છે અને એને શ્રાપ અપાયો પરીક્ષિત, કારણ કે કળિયુગની તાકાત નહોતી પરીક્ષિતનો સ્પર્શ કરીએ કે, એટલા પરમ પવિત્ર ભગવાનના ભક્ત રાજા છે મહારાજ પરીક્ષિત। અને એને કીધું ભલે તારો સમય થયો હોય, ભલે ભગવાને મોકલ્યો છે તને, પણ છતાં તારો સમય, હું જ્યાં સુધી રાજા છું ત્યાં સુધી તારો પ્રવેશ નહીં થઈ શકે, અને તે ગાય ઉપર અત્યાચાર કર્યો છે એટલે તારો વધ તો નિશ્ચિત થશે। કળિયુગને લાગ્યું કે હવે કઈ બચવાનો ઉપાય નથી, ત્યારે એને કીધું કે મહારાજ હવે તમે મારી નાખો તો ભલે મારી નાખો પણ મારી અંદર બે સારા ગુણ છે એ તમે સાંભળી લ્યો, પછી કદાચ તમે મને જીવતો જવા દેશો। કયા સારા ગુણ છે બે, કારણ કે સારગ્રહી રાજા છે ને? પહેલો ગુણ
કે મારા સમયમાં કોઈ મનથી પાપ કરે તો એનું ફળ નહીં મળે. મનમાં માની લો આપણે કોકની હત્યા કરી નાખી તો સતયુગ ત્રેતા કે દ્વાપરમાં કેવું છે ખબર? તમે મનમાં કોઈની હત્યા કરો ને તો એનો દંડ ભોગવવો પડે. મનમાં કરેલા પાપનો તે દંડ હોય છે આની પહેલાના ત્રણેય યુગોમાં. અને જુઓ સતયુગની અંદર રાજા હરિશ્ચંદ્રએ સ્વપ્નમાં અયોધ્યાનું દાન કર્યું હતું, હવારે ઉઠીને રિયલમાં દેવી પડી. આ ભાગવત પ્રમાણ છે. એ તો કળિયુગે કીધું કે પહેલો બેનિફિટ, મનમાં ગમે એ પાપ કરો કોઈ ફળ નહીં, પણ મનમાં કોઈ સારું કાર્ય કરો એનું ફળ તરત મળશે અને પાછું પૂરેપૂરું. મનમાં કોઈ સંકલ્પ કરે કે મારે ભાગવત કરવું છે, સંકલ્પ કરવા માત્રથી ભાગવતનું ફળ પ્રાપ્ત થઈ જશે. બોલે આ તો અદ્ભુત ગુણ છે પરીક્ષિત મહારાજ ને, આ તો રાખવા જેવો માણસ છે. રાખવા જેવો છે કે નથી? હે અરે યાર, હા ના તો કયો, કઈક આ રાખવો જોઈએ બસ એમ. અને ના પાડવી તો ક્યાં વયો જવાનો છે? પણ રાખવા જેવો શું કામ? એકાદશ સ્કંદમાં લખ્યું છે, સતયુગ ત્રેતા અને દ્વાપરમાં લોકો તપસ્યા કરતા સાધના કરતા શું કામ? કળિયુગમાં અમારો જન્મ થાય એટલા માટે. આ ભાગવત કહે છે આગળના યુગના જે લોકો છે ને કળિયુગમાં જન્મ માગે છે, કારણ કે ભક્તિ કરવા માટે આ સૌથી સરળ અને સુલભ યુગ છે. અને એ જ બીજો ગુણ એને બતાવ્યો. હવે મારો બીજો ગુણ સાંભળો. શું? સત્ય ત્રેતા અને દ્વાપરમાં તપસ્યાઓ કરવાથી, યજ્ઞો કરવાથી, દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ નથી થતી, મારા સમયમાં કોઈ કેવલ ભગવાનના નામનું કીર્તન કરી લે, ભગવાન એની સામે આવીને ઉભા રહી જાય છે. હવે નક્કી કરો મારવો છે કે રહેવા દેવો છે. કે પરીક્ષા મારે તને મરાય નહીં ભાઈ, તારા બે ગુણ સામે તારા 99 અવગુણ માફી. કે પહેલા પ્રશ્નોનો ઉત્તર નારદ મુનિ આપ્યો ભક્તિ મહારાણીને. એટલા માટે રહેવા દીધો આ કળિયુગને, કારણ કે જે કામ અન્ય મોટા મોટા સાધનોથી અન્ય યુગોમાં નથી થતું, એ કળિયુગમાં કેવલ ભગવાનના નામ સંકીર્તનથી પૂર્ણ થઈ જાય છે. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. બસ મુક્તિ આપણી અહીંથી કરવા માટે આટલું જ કાફી, બીજું કાંઈ કરવાનું જ નહીં. બોલો છે કઈ ખર્ચો આમાં? કઈ માથાકૂટ છે? ખાલી જીભને લગાડવાની છે બસ. કલો તદ હરિ કીર્તના. કળિયુગમાં મુક્તિનું એક જ સાધન છે ભગવાનના નામનું કીર્તન. જીવ મુક્ત થઈ જાય અને મુક્ત થયા મહેતા નરસિંહ મુક્ત થયા, મીરાબાઈ મુક્ત થયા, ગંગાસતી મુક્ત થયા. આ બહુ લાંબા ઇતિહાસો નથી હો, 400 વર્ષ થયા ખાલી, અને ગંગાસતીને તો 125 વર્ષ ખાલી. આ આપણી બે પેઢી પહેલાના ઇતિહાસો છે. ભક્તિનું આ ફળ કળિયુગમાં આજે તે પ્રાપ્ત છે.